આજે પણ ઘણા લોકો રક્તદાન કરતા પહેલા અચકાતા હોય છે, ત્યારે અમદાવાદના દસકોઈ તાલુકાના ભાટ ગામના વતની 54 વર્ષીય ડિમ્પલબેન ભીમાણીએ અત્યાર સુધીમાં 104 વખત રક્તદાન કરી સમાજમાં પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. આમ 100થી વધુ વાર રક્તદાન કરનારાઓમાં ડિમ્પલબેન ભારતના 3જા નંબરના અને ગુજરાતના 2જા નંબરના મહિલા સતત રક્તદાતા બનવાનું શ્રેય પણ ધરાવે છે. મારું નામ ડિમ્પલ મનોજભાઈ ભીમાણી છે. મેં 18 વર્ષની મારી ઉંમર થઈ ત્યારથી બ્લડ ડોનેશન કરવાનું ચાલુ કર્યું છે અને હું બીએસસી MLT મારો અભ્યાસ છે. હાલમાં મેં 104 વાર બ્લડ ડોનેટ કર્યું છે. જ્યારે હું નાની હતી એટલે 18 વર્ષની થઈ ત્યારે મારા માતા પિતાને બ્લડ ડોનેટ કરતા જોઈ અને મેં બ્લડ ડોનેશન ચાલુ કર્યું હતું. અત્યારે મારા ફેમિલીના એક મેમ્બર્સ બ્લડ ડોનેટ કરે છે. મારા કઝિન્સ, મારા ભાઈ બધા એમાં સેન્ચુરિયન બી ઘણા છે અને મારા હસબન્ડ, મારા દીકરો દીકરી બધા જ બ્લડ ડોનેટ કરે છે. હું જ્યારે 18 વર્ષની થઈ અને ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કરવા ગઈ ત્યારે કોલેજથી સીધી ગઈ હતી અને બ્લડ ડોનેટ કર્યા પછી મને ચક્કર આવ્યા અને હું પડી ગઈ હતી. સેકન્ડ ટાઈમ જ્યારે બ્લડ ડોનેટ કરવા ગઈ ત્યારે પહેલા વાર પડી ગઈ હતી એટલે થોડો ફિયર હતો, તો સેકન્ડ ટાઈમ પણ એવું થયું અને થર્ડ ટાઈમ પણ થયું. પણ પછી મારા પરિવારે મને ડિમોટિવેશન કરવાના બદલે પ્રોત્સાહન આપ્યું કે થોડું ખાઈને રેડક્રોસના જે નિયમો છે એ થોડા ફોલો કરી અને પછી બ્લડ ડોનેટ કરીએ તો કશું થતું નથી. એટલે એમ કરતાં કરતાં હું આજે 104 વાર બ્લડ ડોનેટ કરી ચૂકી છું, છતાં પણ આજે મને કોઈ બીમારી કે કોઈ જ તકલીફ નથી. ખાસ વાત તો એ છે કે ડિમ્પલબેનની સાથે તેમના પરિવારના લગભગ બધા જ સભ્યો નિયમિત રક્તદાન કરે છે. તેમના સમગ્ર પરિવારે અત્યાર સુધીમાં 850થી વધુ વાર રક્તદાન કર્યું છે. આપણે રેગ્યુલર બ્લડ ડોનેટ કરવું જોઈએ. બ્લડ ડોનેટ કરવાથી કંઈ નુકસાન થતું નથી, પ્લસ આપણે જે બ્લડ ડોનેટ કરીએ છીએ એ જલ્દી આપણા શરીરમાં પાછું બની જાય છે. કેટલાય જરૂરિયાતવાળા થેલેસેમિયાના પેશન્ટ્સ છે કે જેઓ રેગ્યુલરલી બ્લડ ડોનરની રાહ જોતા હોય છે. એક્સિડન્ટ થયો હોય, કોઈ મેજર સર્જરી હોય, એ લોકોને બ્લડની ઘણી બધી રિક્વાયરમેન્ટ હોય છે. જો આપણે રેગ્યુલર બ્લડ ડોનેટ કરીએ તો આપણા બ્લડમાંથી 3 વ્યક્તિને આપણે નવું જીવન આપી શકીએ છીએ. આપણે હેલ્ધી હોઈએ, આપણું વજન 45 કિલોથી ઉપર હોય, હિમોગ્લોબિન 12.5થી ઉપર હોય તો આપણે અવશ્ય રેગ્યુલર બ્લડ ડોનેટ કરવું જોઈએ. જેનું હિમોગ્લોબિન 12.5થી ઓછું હોય, વજન 45 કિલોથી ઓછું હોય, કોઈ મેજર બીમારી હોય અથવા ડાયાબિટીસ હોય અને ઇન્સ્યુલિન લેતા હોય એવા લોકો બ્લડ ડોનેટ ના કરી શકે. ડાયાબિટીસ હોય અને ટેબ્લેટ લેતા હોય એ વ્યક્તિ ડૉક્ટરની સલાહ પ્રમાણે બ્લડ ડોનેટ કરી શકે છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે બ્લડ ડોનેટ કરવાથી આપણને નુકસાન થાય છે તો બ્લડ ડોનેટ ના કરવું જોઈએ, પણ એવું નથી. દરેકના કેસમાં એવું ના હોય, કશું જ થતું નથી. ઘણી બધી માન્યતાઓ હોય છે જે ડૉક્ટર રેડક્રોસના ડૉક્ટરને તમે કેમ્પ સાઇટ ઉપર જાઓ તો એ લોકો તમને વ્યવસ્થિત રીતે સમજાવતા જ હોય છે. એટલે એવું વિચાર્યા વગર એકવાર નિશ્ચય કરી બ્લડ ડોનેશન સાઇટ ઉપર જરૂર જવું જોઈએ. બીજું કે તમને ઘણા બધા લોકો એવું વિચારે છે કે જરૂરિયાત આવશે ત્યારે આપીશું, પણ એવું ના કરવું જોઈએ. તમે હેલ્ધી હો અને આપી શકો, બ્લડ ડોનેટ કરી શકો એવી કન્ડિશનમાં હોવ તો તમારે અવશ્ય કરવું જોઈએ, કારણ કે એનાથી ઘણા બધા જરૂરિયાતવાળાને ફાયદો થાય છે અને તમને એક જાતનો સંતોષ મળે છે કે મારા થકી કોઈને નવું જીવન મળી રહ્યું છે. રક્તદાનની સાથે સાથે ડિમ્પલબેન સમાજસેવામાં પણ અગ્રેસર છે અને ખાસ કરી તેઓ ભાવિ નવ યુવાનોને પણ રક્તદાન માટે સતત પ્રોત્સાહિત કરી સમાજ માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તમે બ્લડ ડોનેટ કરવા ઈચ્છતા હોવ અને તમારામાં હિમોગ્લોબિન ઓછું આવતું હોય તો તમારે તમારા રોજિંદા ડાયટમાં બીટ, ખજૂર, અંજીર, પાલકની ભાજી, રીંગણ, ગોળ એવી નાની નાની વસ્તુઓનું થોડું ધ્યાન રાખો તો સલાડ રેગ્યુલરલી લો તો તમારું હિમોગ્લોબિન લેવલ અવશ્ય વધે છે અને તમે બ્લડ ડોનેટ કરી શકો છો. જો એનાથી પણ ના થાય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે એક્સ્ટ્રા સપ્લિમેન્ટ પણ લઈ શકાય છે. હિમોગ્લોબિન તમારું સરખું હોય તો તમને થાક પણ લાગતો નથી અને ઘણી બધી સ્ફૂર્તિ અનુભવાય છે.